तो ए
ई फॉर ईगल, तो ई ऊपर राउंड करसु। त्यार पछी 12 छे चित्रमा, तो 12 ने શું કહેવાય છે? ડોર, તો ડી ફોર ડોર, તો ડી ફરતે રાઉન્ડ કરશે। ત્યાર પછી છે બોલ નું ચિત્ર છે, જો છે તો ડી ફોર બોલ, તો એને આપણે બી ઉપર રાઉન્ડ કરશું, બરાબર। તો આ રીતે ચિત્ર જોવાના અને અક્ષર પર રાઉન્ડ કરવા। ચાલો હવે તમારી વર્કશીટ 17 એમાં શું આપેલ છે, તો કે પહેલી અને બીજી એબીસીડીના અક્ષર છે એ બોક્સમાં આપેલા છે। હવે આપણે પહેલી અને બીજી એબીસીડી તો આપણે શીખી જ ગયા છીએ, બરાબર, કે પહેલી એબીસીડીમાં એ કેવી રીતે લખાય અને બીજી એબીસીડીનો એ કઈ રીતે લખાય। તો આપણે આમાં શું કરવાનું છે કે બોક્સમાં પહેલી અને બીજી એબીસીડીના અક્ષર સરખા હોય તો એની ઉપર રાઉન્ડ કરવાનું છે। હવે પેલું ઉદાહરણ આપેલું છે, જુઓ, તો એમાં સરખા સરખા અક્ષર હોય પહેલી અને બીજી એબીસીડીના, એના ફરતે રાઉન્ડ કરવાનું છે। જુઓ, તો પહેલી લાઈનમાં છે બી અને બી છે સરખા, આ પહેલી એબીસીડીનો બી છે અને આ બીજી એબીસીડીનો બી છે, તો આપણે એની ફરતે રાઉન્ડ, બે ફરતે રાઉન્ડ કરવાનું છે, બરાબર। ત્યાર પછી બીજી લાઈન જુઓ, તો એમાં જુઓ ઈ અને ઈ, આ પહેલી એબીસીડી નો ઈ અને આ બીજી નો, તો બે ફરતે રાઉન્ડ કરવાનું છે। ત્યાર પછી જુઓ આ લાઈનમાં ડી, તો આ ડી બીજી એબીસીડી નો અને આ પહેલી નો, બે બે ડી છે, તો બે ફરતે રાઉન્ડ કરવાનું, તો આ ઉદાહરણ આપેલું છે તમારે। ત્યાર પછી આ આપણે કરશું। ત્યાર પછી બીજા બોક્સમાં જુઓ, એ અને એ સરખા અક્ષર હોય આપણે એના ફરતે રાઉન્ડ કરવાનું, તો એ અને આ બીજી એબીસીડી નો એ, તો બંને ફરતે રાઉન્ડ કરશું। ત્યાર પછી એફ અને એફ છે, પહેલી નો અને બીજી નો બે સરખા એફ જ છે, તો એની ફરતે રાઉન્ડ। ત્યાર પછી અહીં જુઓ ઈ અને આ પણ ઈ છે, તો તમારે પણ આ રીતે રાઉન્ડ કરવાના છે। ત્યાર પછીનું બોક્સ છે એમાં જોશું આપણે, તો કે આ બી અને બી, બરોબર, તેની ફરતે રાઉન્ડ કરશું। ત્યાર પછી અહીંયા છે ડી અને આ પણ ડી છે, તો એની ફરતે રાઉન્ડ। ત્યાર પછી છે એફ, આ પહેલી નો અને આ બીજી નો એફ, બે સરખા છે એફ, બરોબર। ત્યાર પછી ના ખાનામાં જુઓ, તો કે એફ અને એફ, તો પાછો એફ આવ્યો, બંને એફ જ છે, તો આ રીતે કરશો રાઉન્ડ। ત્યાર પછી છે એ અને પેલી એબીસીડી નો એ, તો બે એ છે એટલા માટે રાઉન્ડ કરશો। ત્યાર પછી છેલ્લી લાઈનમાં ઈ અને આ પણ ઈ છે, તો બે ઈ જ છે એટલા માટે રાઉન્ડ કરશો। ત્યાર પછી નીચેની લાઈનમાં જુઓ, તો કે ઈ અને આ પણ ઈ છે, તો એની ફરતે રાઉન્ડ। ત્યાર પછી સી અને સી, બે સી ફરતે રાઉન્ડ। ત્યાર પછી વચ્ચેની લાઈનમાં છે બી અને આ પણ બી છે, તો એની ફરતે રાઉન્ડ કરવાનું। તમારે પણ તમારી બુકમાં આ રીતે રાઉન્ડ કરવાના છે। ત્યાર પછી છે ઈ અને આ પણ ઈ છે, તો બે ઈ ફરતે રાઉન્ડ। ત્યાર પછી સી અને આ સ્મોલ સી, તો બે સી ફરતે રાઉન્ડ। હવે જુઓ આ લાઈનમાં તો નથી, તો આ લાઈનમાં અહીંયા છે ડી
અને આયા ડી છે તો આપણે આ ફ્રાન્સુ બ્રાઉન પરસો આ ડી અને આ પણ ડી છે ત્યાર પછી આ ખાનામાં એફ અને એફ પહેલી એબીસીડી અને બીજી એબીસીડી ત્યાર પછી અહીંયા છે ઈ અને ઈ તો અહીંયા પણ રાઉન્ડ હશે ત્યાર પછી આ છે ડી અને આ પણ ડી છે બીજી એબીસીડી નો તો ત્યાં પણ રાઉન્ડ હશે ત્યાર પછી અહીંયા અહીંયા છે ડી અને આ બીજી એબીસીડી નો ડી તો એમાં રાઉન્ડ હશે ત્યાર પછી આ છે બીજી એબીસીડી નો ઈ અને આ છે પહેલી નો ઈ બે ઈ સરખા છે ત્યાર પછી એફ બરાબર આ રીતે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી ના અક્ષર ફરતે આપણે રાઉન્ડ કર્યા તમારે પણ કરવાના છે ચાલો એના પછી છે તમારી વર્કશીટ 18 માં એબીસીડી આપેલી છે બરોબર તો એ થી એફ ના અક્ષર આપેલા છે માં અને બધાય આડા વાયપા છે કે પહેલી એબીસીડી ના અક્ષર છે અને બીજી એબીસીડી ના પણ અક્ષર છે તો તમારે પહેલી એબીસીડી ના એ થી એફ સુધી ના અક્ષર પહેલા લખવાના ત્યાર પછી બીજી એબીસીડી ના અક્ષર લાઈન માં લખવાના છે તો આપણે લખશું પહેલા આવશે પહેલી એબીસીડી નો એ ત્યાર પછી બી ત્યાર પછી સી તો પહેલી જે એબીસીડી ના અક્ષર લખવાના છે ત્યાર પછી આવશે ડી ત્યાર પછી આવશે ઈ અચ્છા ઈ પછી એફ આવે તો અહીંયા એફ નથી આપેલો આપણે પહેલી એબીસી નો એફ અહીં છેલ્લે લખેલો છે તો એ આખા અહીં લખવાનો છે એફ બરાબર એ થી એફ ના સ્પેલિંગ આપણે લખ્યા અક્ષર લખ્યા હવે બીજી એબીસીડી નો તો પેલા આવશે એ પછી બી પછી સી ત્યાર પછી ડી હવે ઈ છે એ અહીંયા આપેલો છે તો આપણે ઈ લખશું લાઈનમાં અને એ બરોબર એ બી સી ડી ઈ એફ તો એ થી એફ ના અક્ષર આ રીતે લખવાના છે ત્યાર પછી છે એ થી એફ ના અક્ષર આપેલા છે પેલો અને બીજો બે પેલી જે એબીસીડી ના અક્ષર જોડે જોડે લખવાના છે તો અહીંયા એ આપેલો છે પછી બીજા ખાનામાં આપણે તમારે બીજી પેલી નો બી અને બાજુમાં બીજી એબીસીડી નો બી આ રીતે લખવાનો છે ત્યાર પછી સી બરાબર ત્યાર પછી ડી ત્યાર પછી આવશે ઈ અને એફ પેલી અને બીજી એબીસીડી ના અક્ષર આ રીતે લખીને આ લાઈન પૂરી કરવાની છે હવે એ ને પાછા અક્ષર તમારે નીચે લખવાના જે ઉપર લખ્યા એ જ અક્ષર આખી લીટીમાં ફરીવાર લખવાના છે આ રીતે એ બી સી ડી ઈ અને એ બરાબર તો આ રીતે તમારે આખી ખાલી લાઈનમાં લખવાના ચાલો એના પછી છે કે નીચે અક્ષર આપેલા છે એની આગળનો અક્ષર એટલે કે પહેલાનો અક્ષર તમારે લખવાનો છે હવે અહીંયા આપેલું છે બી તો બી ની પહેલાનો અક્ષર કયો આવશે તો કે એ બરાબર એની પહેલાનો અક્ષર તમારે લખવાનો છે
છે ત્યાર પછી છે f તો f ની પહેલા શું આવશે e બરાબર તો e લખશું ત્યાર પછી d આપેલો છે બીજી a b c d નો તેની પહેલા શું આવશે તો કે c ત્યાર પછી અહીં c આપેલો છે તો એની પહેલાનો અક્ષર કયો આવશે તો કે b अक्षर हो तो अक्षर लखी तो बी पी शू आ Yeah.